હેલો ફ્રેન્ડ્સ, હું છું કૃતિકા. અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છોલે ભટુરે બનાવવાના છીએ, અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી લો, અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરી લો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈએ. નવી નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો, અને મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો સામગ્રીમાં જોઈશે, આ એક કપ કાબુલી ચણા લીધેલા, જેને મેં ગરમ પાણીની અંદર 6 થી 7 કલાક માટે પલાળી રાખેલા, અને પછી એને ધોઈને કુકરની અંદર મીઠું અને સોડા અને 1.5 કપ પાણી નાખીને 2 સીટી વગાડીને લીધેલું છે. આ ચણાનું માપ મેં આ કપથી લીધેલું છે. આ 3 નંગ મોટી સાઇઝની ડુંગળી લીધેલી, જેને મેં ક્રશ કરીને લીધેલી છે, અને 2 નંગ ટામેટાં, જેને મેં ક્રશ કરીને એની પ્યુરી કરીને લીધેલી છે. 2 ચમચી આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે. થોડી કોથમીર છે. આ તેજપત્ર, પછી તજનો ટુકડો અને લવિંગ, અને નીચે થોડી કસ્તુરી મેથી લીધેલી છે. આ 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી છોલે ગરમ મસાલો જે આવે છે તૈયાર એ લીધેલો છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હળદર. આ સામગ્રી છોલેની છે. અને હવે ભટુરાની સામગ્રી જોઈએ. એની માટે મેં અહીંયા 500 ગ્રામ મેંદો લીધેલો છે, અને આ 1/4 કપ દહીં લીધેલું છે મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 ચમચી મોટી સાઇઝની, અને આ ખાવાનો સોડા લીધેલો છે. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે ભટુરા માટેનો લોટ તૈયાર કરવાનો છે. એની માટે મેં અહીંયા 1 મોટો તાસ લીધેલો છે, અને એની અંદર આપણે આ જે 500 ગ્રામ મેંદો છે એમાંથી મેં 1/2 કપ જેટલો મેંદો કાઢી લીધેલો છે, કારણ કે આપણે જ્યારે ભટુરા વણીશું ત્યારે અટામણ માટે રાખીશું એની માટે. તો હું આ લોટને લઈ લઉં છું આ રીતે. એની અંદર આપણે વચ્ચે આ રીતે ખાડો કરી લેવાનો છે લોટમાં. એની અંદર આ દહીં એડ કરવાનું છે. એની અંદર ખાવાનો સોડા, મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે એને પણ એડ કરીશું. હવે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. આ બધું જ આપણે બરાબર મિક્સ કરવાનું છે પહેલા આ રીતે. હાથથી બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે થોડુંક પાણી લઈને લોટ બાંધવાનો છે, અને આ પાણી મેં 9 શેકું કરેલું છે, 9 શેકું ગરમ છે. તો આપણે આ રીતે થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું. લોટ આપણે થોડોક ઢીલો અને સોફ્ટ બાંધવાનો છે, તો એ પ્રમાણે પાણી એડ કરીશું આપણે. તો આપણો આ લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે ઉપરથી થોડુંક 1 ચમચી જેટલું તેલ લઈને લોટને બરાબર મસળી લેવાનો છે. તો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે.
હવે ઉપરથી થોડુંક આ રીતે તેલ લગાવી દેવાનું છે. અને આની ઉપર આપણે કપડું ઢાંકીને ઉપરથી એક બીજું ઢાંકણું ઢાંકી દેવાનું છે અને એને 2 કલાક માટે મૂકી રાખવાનું છે કોઈ પણ ગરમ જગ્યાએ. મેં પહેલેથી જ એ રીતે લોટને તૈયાર કરીને રાખેલું છે, તો 2 કલાક પછી આપણો લોટ આ રીતનો થઈ જશે. અને લોટ એકદમ ઢીલો બાંધવાનો છે, આ રીતે એકદમ સોફ્ટ બાંધવાનો છે. તો હવે આપણે છોલે તૈયાર કરી લઈએ, પછી ભટુરા તૈયાર કરીશું આપણે. છોલે બનાવવા માટે મેં અહીંયા એક મોટી કડાઈ લીધી છે. ગેસ ઓન કરીએ આપણે અને કડાઈની અંદર 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. આ 2 મોટી ચમચી તેલ લીધેલું છે. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, ગેસ ધીમો કરી દઈશું. અને આ જે તેજપત્તા, તજનો ટુકડો અને જે લવિંગ લીધું છે એને એડ કરીશું. હવે આ જે ક્રશ કરેલી ડુંગળી છે એને એડ કરીશું. ડુંગળીને બરાબર સાંતળવાની છે. તો ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે આપણે આ જે આદું, મરચાં અને લસણની જે પેસ્ટ લીધી છે એને એડ કરીશું. એને પણ બરાબર મિક્સ કરીને સાંતળી લઈશું. હવે ટામેટાની પ્યુરી એડ કરીશું. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હવે બધા મસાલા એડ કરીશું. લાલ મરચું પાવડર એડ કરીએ, હળદર એડ કરીશું, છોલે મસાલો, ધાણા જીરું પાવડર અને કસ્તુરી મેથી. બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. થોડુંક પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધું જ બરાબર મિક્સ કરીને સાંતળવાનું છે. તમે જોઈ શકો છો કે બધું જ બરાબર સંતળાઈ ગયું છે, તેલ પણ ઉપર આવી ગયું છે. હવે આપણે જે આ કાબુલી ચણા છે બાફેલા એને એડ કરીશું. અને 1/2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું. બધું જ બરાબર મિક્સ કરી લઈશું. બીજું 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, એટલે ટોટલ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. ગેસ મીડિયમ રાખીશું. આ ટાઈમે તમે મીઠું ચેક કરી લો અને જો વધુ ઓછું હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી લો. હવે આપણે મીડિયમ ગેસે 2-3 મિનિટ માટે એને આ રીતે ચડવા દઈશું. તો રેડી છે આપણા છોલે. તમે જોઈ શકો છો કે ઉપરથી તેલ પણ આ ઉપર આવી ગયું છે. ગેસ બંધ કરી લઈશું અને આ જે કોથમીર છે એને પણ એડ કરીશું. મિક્સ કરી લઈશું.
તો રેડી છે આપણા છોલે. હવે આપણે એમ ભટુરા બનાવી લઈએ. હવે આપણે એમ ભટુરા બનાવીશું તો સૌ પ્રથમ આપણે હાથમાં થોડુંક તેલ લગાવી દેવાનું છે અને આ જે આપણે લોટ બાંધ્યો છે ભટુરા માટેનો એમાંથી લોટ લઈને આપણે જેટલી સાઈઝના તમારે ભટુરા જોઈતા હોય એ પ્રમાણેનું તમે લોહો તૈયાર કરો. આપણે આ રીતે એને તૈયાર કરીશું. અને પછી નીચેથી આ રીતે લોટ નીકાળી લેવાનો અને એકદમ ગોળ તૈયાર કરવાનું છે આ લોહાને. આ રીતે આ જ પ્રમાણે હું બીજા પણ લોહા તૈયાર કરી લઉં છું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું, ગેસ ઓન કરીશું. હવે આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ભટુરા વણી લઈશું. આપણે કોરા લોટની અંદર આ લુવાને કોટિંગ કરવાનું છે આ રીતે. અને પછી આપણે એને વણી લઈશું. તમે લંબગોળ કાં તો પછી ગોળમાં વણી લો. તો આપણું આ ભટુરા વણાઈને રેડી છે. હવે આપણે એને ગરમ તેલની અંદર તળી લઈશું. હવે ભટુરાને ગરમ તેલમાં તળી લઈશું. ઉપરથી આ રીતે પ્રેસ કરીને એને તળવાનું છે. બીજી બાજુમાં પણ ફેવરીને તળી લઈએ. ભટુરા તળાઈ ગયા છે, નીકાળી લઈશું હવે. તો રેડી છે આપણા છોલે ભટુરે. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.